नमस्ते, केंद्र शासित प्रदेशों जोईए छे, एमां एकदम शॉर्ट दीव दमण नी वात करीए। दीव दमण नुं स्थान एक ज राज्यमां बट बे अलग अलग बे डिस्ट्रिक्ट अलग अलग जग्याए। गीर सोमनाथमां दीव आवे छे, वलसाड साइड दमण आवे छे। तो दीव दमण 1961 માં પોર્ટુગીઝો આગળથી એને અર્જિત કરવામાં આવે છે, ભારતનો ભાગ બને છે। 1962માં 12મો બંધારણીય સુધારો દીવ દમણ અને ગોવા ત્રણે ત્રણને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવે છે। બટ આપણે જાણીએ રીતે 1987માં ગોવા રાજ્ય બને છે, 87થી દીવ અને દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ચાલુ છે। રાજધાની દમણ, જિલ્લા બે છે, દમણ અને દીવ ગુજરાતી હિન્દી ભાષા છે, બંને જગ્યાએ હવાઈ મથક છે દીવ અને દમણ, કેમ કે ફરવા લાયક સ્થળો છે એટલા માટે। નદી ભગવાન અને કોલમ મહત્વની નદીઓ, જોવા લાયક સ્થળોમાં નાની ઉદ્યાન, નાગોન અથવા તો નાગવા બીચ, દેવકા બીચ, બૌદ્ધ ગુફાઓ, કાછી ગામ અને સેન્ટ પોલ સર્ચ, દીવ ફોર્ટ એટલે કે કિલ્લો આવેલો છે। અને ખાસ સ્પેશિયલી બિયર બાર માટે જાણું છું, ગુજરાતમાં દારૂબંધી હોય નજીકનું સ્થળ અમારા વિસ્તારમાં તો દીવ છે, તો આ માટે પણ જાણીતું। બટ ખરેખર મારા અનુભવ એવો કહે છે કે દીવનો અનુભવ છે મને, ત્યાંનું જે પીસફુલ વાતાવરણ છે એ બહુ સરસ છે। તો આ વાત થઈ દીવની 26 જાન્યુઆરી 2020 થી। ફેક્ટ એવું કહે છે વિકિપીડિયામાં કે દાદરા નગર હવેલી અને દીવ દમણને મર્જ કરવામાં આવેલું છે, તો આ પણ યાદ રાખીએ। પ્રથમ એડમિનિસ્ટ્રેટર 1987માં ગોપાલ સિંહ બને છે, અને અંતિમ 2019માં પ્રફુલ ખોડા પટેલ, એકોર્ડિંગ ટુ વિકિપીડિયા। તો આ વાત હતી દીવ અને દમણની। હવે બાકી રહે છે જમ્મુ કાશ્મીર લદ્દાખ, મતલબ કે જમ્મુ કાશ્મીર 370 ક્લોઝ થાય છે પછીનો જે ત્યાં ફોર્મેશન થાય છે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે, અને અંદમાન નિકોબાર, આ બે યુનિયન ટેરિટરી, ત્રણ યુનિયન ટેરિટરીઝ પછી આપણે બીજા કંઈક ટોપિકને સળંગ ચાલુ કરશું। તૈયારી પર તમે એકદમ સટીકલી મંડ્યાળો, જ્યાં સુધી કોઈ પણ એક્ઝામ ના આવે, જાહેર ન થાય, અથવા તો તમને જ્યાં સુધી ગોલ ના મળે ત્યાં સુધી એક સેકન્ડ વાર પણ ઢીલા થયા વગર તૈયારી કરતા રહો। ઓલ ધ બેસ્ટ।